સ્વાગત છે મહેસાણામાં આજથી ઊંઝાનું બજાર ચૌદ તારીખથી એકવીસ તારીખ સુધી બંધ રાખવામાં સ્વૈચ્છિક લોકડાઉનની વાત કરવામાં આવી છે આજથી ઊંઝાનું ઇપીએમસી પણ બંધ છે ઊંઝા ઉમિયા માતાજી મંદિર ભક્તો માટે બંધ કરાયું છે ઊંઝાનું શાકભાજી માર્કેટ તેમજ કરિયાણા માર્કેટ બપોરે બારથી ચાર જ ખુલ્લું રહેશે કોરોનાનું સંક્રમણ અટકાવવા વેપારીઓની આ પહેલ છે કોરોના કોરોના હવે બની રહ્યો છે છે રોજના એટલા કેસ અને મોત થઈ રહ્યા કે સૌ કોઈને ચિંતા વધી રહી છે કોરોનાની પહેલ પહેલી જે લહેર હતી તે બીજી લહેર કરતાં ઓછી ગંભીર અથવા તો ખતરનાક હતી કારણ કે બીજી લહેર વધુ ભયાનક જોવા મળી રહી છે પહેલા વધુ વડીલો કોરોનાની ઝપેટમાં આવતા હતા પરંતુ હવે કોરોનાની આ બીજી લહેરમાં યુવાનો અને બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જઈ રહી છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાય છે એમ્બ્યુલન્સના બહાર થપ્પા લાગી ગયા છે ટેસ્ટિંગ માટે લાંબી લાઈનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં આ દ્રશ્યો જે છે તે સાબિત કરી રહ્યું છે કે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ છે લોકો હજુ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા છે તેમ શહેરમાં માસ્ક વગર આટા ફેરા કરતા જોવા મળ્યા સામાજિક અંતર રાખવાનું ભૂલે છે પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે શહેરના લોકો કરતા વધુ જાગૃતતા જિલ્લાના એકસો ઓગણત્રીસ ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવ્યું અને એ પણ સ્વૈચ્છિક જે સાબિત કરે છે કે કોરોના અંગે શહેર કરતા ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેક્સિનેશન પણ વધારવામાં આવ્યું છે જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુ ને વધુ વેક્સિન લઈ રહ્યા છે બે લાખ દસ હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે અમદાવાદમાં આંબેડકરની જયંતિની પર ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એકસો ત્રીસ સફાઈ નું કરાયું સન્માન મેયર કિરીટ પરમાર ભૂષણ ભટ્ટ હાજર રહ્યા હતા પરંતુ રાજ્ય સરકારના જાહેરનામાનો ભંગ થયો

પોતાની જિંદગીનું બધું જ લગાવીને પોતાના લોકોની સેવા કરે છે પબ્લિકની વચ્ચે રેન્ કરે છે એમનું સન્માન નહોતું આમાં કોઈ બીજી કોઈ ભાવના હોઈ શકે નહીં અને બધાના મોઢા પર માસ્ક તો હતા જ અને આ અલગ પ્રકારનો અલગ કાર્યક્રમ એકસો ને ત્રીસમાં આપે પણ જોયું કે એકસો ને ત્રીસ કર્મચારીઓમાં અમે માત્ર પાંચ પાંચ કર્મચારીને બોલાવીને તબક્કાવાર સોશિયલ ડિસ્ટન્સ જાળવીને એમને માસ્ક હોમિયોપેથિક દવા સેનેટાઇઝિંગ સાથેની વ્યવસ્થા સાથેનો પ્રયત્ન કર્યો છે અને આની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટેનો ખૂબ જે પ્રયત્ન થયો છે નહીં એકસો ને ત્રીસ સાથે બોલાવ્યા નથી માત્ર પાંચ પાંચ કર્મચારીને બોલાવી